આપણે અહીંયા આજે સુખી ડેમ પર આવ્યા છે. પાવીજતપુર તાલુકામાં આ સુખી ડેમ આવેલો છે, ડુંગરવાંટ પાસે. અહીંયા લગભગ 1982માં આ ડેમ બન્યો છે. આ ડેમની અંદર ખાસિયત છે, અર્ધન ડેમ છે, 2 કિલોમીટર લાંબો. અને આ ડેમની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા જે માટીનો પાળો છે ઊંચો, આ એક ઐતિહાસિક કન્સ્ટ્રક્શન છે, સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન. અહીંયા લગભગ આજે સમજો કે જે વરસાદ છેલ્લા 4-5 દિવસથી પડી રહ્યો છે, લગભગ 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે. અને ગ્રીનરી અને પ્રકૃતિને ખોળે વસેલો. અને તમે જોઈ શકો છો કે ડેમનો મુખ્ય જે ગેટ છે, અહીંયાથી પાણી જે સરોવર ભરાય છે ત્યાંથી પાણી બહાર જવા માટે એસ્કેપ આપેલા છે. તે રીતે બાજુની અંદરથી કેનાલ છે, એ મેઇન કેનાલની અંદર પાણી આગળ જઈ ખેડૂતોને આપવા માટે અહીં જોગવાઈ કરવામાં આવી છે. આ સુખી ડેમ એક છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન છે. અને અહીંયા જે પાણી સંગ્રહ થાય છે તેમાંથી લગભગ 20,000 એકર ખેતીને પાણી આપવામાં આવે છે. હમણાં હાલ જે રીતે વાતાવરણ પલટો ખાધું છે અને પ્રકૃતિના ડુંગરોની હારમાળા વચ્ચે આવેલી આ જગ્યા આજે તમે જોઈ શકો છો કે અહીંયા લોકો ફરવા પણ આવે છે. અને ચોફેર ગ્રીનરી એટલી બધી જબરદસ્ત ગ્રીનરી જોવા મળે છે કે આપણે અહીંયા એવું મન થાય કે અહીંયા આપણે ક્યાં વસવાટ કરી લઈએ. કેવી રીતે